મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો જો આપણે વાહિંદાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને વ્લોગ ચાલુ કરી દીધો ફેટાણમાં, અને ખાણ આવ્યું હતું તે રાખ્યું, એ આગળના વિડીયોમાં આવશે. બધું હેને જસ્મીન જઈ દીપે હેરખું રાખી દીધું, નકર બસ છાંટા આવતા હોય ને એટલે બાયણે તો કેમ રાખવું, એટલે તબેલામાં રાખી દીધું. એટલે જ ખાણ રાખવા હાટો વાર અહીંયા હેને આપણે ભૂકો નથી ભર્યો. અને મારી મમ્મી જો અહીંયા છે ને, શું કરું કોક દી કદાચ લાઇટ બેટ ના હોય તો પાણી કાયમ આવે. અને જો હવારમાં છે ને વાતાવરણ કેવું થઈ ગયું, જો વાદળું આવ્યું મોટું, અને અહીંયાની જે થોડુંક ભર્યું ને પાણી એમાં ઠલવી નાખે, ધૂક ધૂક થાય છે. ઢોલ ના વાગતો હોય એવું લાગે, મોઢા મૂટે ને. જો વાદળા કેવા મસ્ત, મને બહુ ગમે. અને જસ્મીનભાઈનું તો કાયમનું એ જ કામ ચાલુ હોય, અને શેરું ને કાયમ બેસવાનું. રોટલી એ જ તો ખાતો નથી, વાંધો પડી ગયો એને, એ ગમતું નથી બેહું. પણ હવે તબેલામ ભેહું બાંધ્યું હોય અહીંયા કેમ બાંધવો, જગ્યા જ નથી. ત્યાં સુધી રાયડું દીધા રાખે, આજે સવારનો રાયડું દેતો હતો. પછી અટાણે એક બાસકી દીધી ને તો બેઠો જોઈએ, એક ઓલો કોથરો દીધો, એક બાસકી દીધી તોય ને બેહું નથી. ખાટલો જોઈએ, ખાટલો દેવાનો જ કંઈ વાંધો નથી, પણ તોડી નાખે એટલે ખાટલો નથી દેતા. ચાલો તો આપણે છે ને હવે પછી વ્લોગ કન્ટિન્યુ કરી. તો જો હે ને આપણે બેસી ગયા, શ્યામણ કરવા મોડું થઈ ગયું, દહક વાગી ગયા. તો જો અટાણમાં હે ને આપણે બનાવ્યું છે કારેલાનું શાક અને રોટલી છે, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. રોટલી ઉની ઉની નથી, અને આ છે લાડવા. મારી મમ્મી ઈજા ઓલા ચાહણીવાળા કર્યા ને ઢેફલા, એ હજી હાલે છે. ઓલા ખવાઈ ગયા, ગરવાળા વધારે ભાવે, આ ઓછા ભાવે, તો એ ખવાઈ તો જાહે. અને આ છે ઓલો ભીલીનો ગર અને ઘી. મારે મીઠું મીઠું ખાવું, મારે તીખું તીખું, મને મીઠું મીઠું ના ભાવે. જો આ છે ને બીજો પંખો ઉતારો, જો હે આમાં એક વાંધો આવી ગયો કા. તો જો જયદીપને કાલે કામ ઉખ્યું હતું ને, હજી એ પંખો હેમો થઈને આવ્યો નથી. અટાણે હે ને વીજળીના બહુ આ ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ થઈ ગયા છે એટલે. અને આ હે ને એક પંખો હાલે, હવે તબેલા બે પંખા હે ને એક રૂમમાં, તેમાં હવે આ એક હાલે. આ બે માંદા પડી ગયા, એમાં એક દવાખાને વયો ગયો ને બીજાને દવાખાને લઈ જાહે, મતલબ કે ઇલેક્ટ્રોનિક ને ત્યાં એમ કરીને કાપી નાખ પકડથી હાથના ડાડાએ. હું તો પિન કાઢેલી છે કા, તો હવે બોલ ના ખુલે તો ક્યાંથી છેડા નીકળે. અને પંખાને હાલત તો જો આ ધૂળ એટલી ઉડે ને કા, ભી હું ઉડાડે ને હાવ, પંખાની હાલત ખરાબ થઈ ગઈ. જો ઝીણી ઝીણી ફેણ ફેણ વરહે હાવ, ફુવારા ના ચાલુ કર્યા ઇન્વેજી. અને મારા શેરું ગમતું નથી, જો હાવ એ કેવી રીતના ઊભો જતા ઝાડવા ઉપર સડીને, એને એમ થતું હોય કે ઝાડવા ઉપર બેસી જાઉં. હાલો તો મારો મોબાઈલ ભીંજાઈ જાય, આપણે પાસે આઈફોન નથી. થોડોક પવન નથી ગયો, થોડાક છાંટાઈ વધારે અંદર. મારો મોબાઈલ આખી સ્ક્રીન ભીની થઈ ગઈ, છાંટા છાંટા વાળી ફૂહલું આવે. ચેરું મજા આવે નહીં વરસાદનું બેહવાની. અને મારા પૂરીઓ જો એ ને ઘરમાં કરી ગયો પૂરા. એ પૂરા 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 બટકો ભૂલ્યા ને, ચારા ના હોય આ ને વાયડીના પેટનો હે, બસ નખોડિયા મારે ને તો લાગે એવા છતાં એવું તો. હાલો તો જો આજતા હે ને અમારે એક ભેંસ તોડાવી ગઈ હતી, હાવ ચંપાનું હે ને પૂરું કરી નાખ્યું, થળિયેથી જો એક ડાયર તો તોડી નાખી. અને આમ ત્રણ ડાયર ખાંડિયા રોગ આવે જા, એટલે હે ને બે ડાયર રાખી બટકાવી નાખી, અને એક ઓલી અલગ. કેવા સલામાં ફૂલ આવતા, ફૂલ આવતા ને બે જ રહી. અને લીંબુડીમાં તો કહી દઈએ, અહીંયા હજી કંઈ લગભગ વાવ્યું નથી, મારે ફૂલ ઝાડ વાવવા, પણ હું વિચાર કરું છું કે ક્યાં વાવું, અને કાં વરસાદ પાત્ર પછી વાવું. હજી તો આમાં મોર આવ્યા નથી લીંબુડીમાં, હવે આવીએ પાલર પાણી જડ્યું જે આમાં આવ્યા. આ લીંબુડીમાં જો આવ્યું ફૂલડું, બાકી ઓઇલીમાં હજી દેખાતા નથી, બાકી તમે હોય ને તો એ મોટી છે એટલે લગભગ તો નથી. આ જિંદગી લીંબુડીમાં એ હે ને હજી એક જ ફૂલ ના, હજી આવ્યા જા અમે જા. હાલ જિંદગી લીંબુડીમાં બહુ મોર આવ્યા જો.
જવામાં છે ને ઝીણો ઝીણો કોર નીકળ્યો, જો છે ને ઝીણી ઝીણી પાંદડીઓ નીકળી. અને મોરે આવ્યા, જો આમાં આવ્યા. હા હવે દેખાણા હજી આવે છે, હજી તો કોર ફૂટે પછી આવે. જોઈ રહ્યો અહીંયા એવું છે બધું. અને આ ઝાડવાનું તો શું થાય, સુકાઈ ગયા, હવે કોરાય કે ના કોરાય તો ભગવાન જાણે. આપણે ડાયરખી છે ને પીપરાની ભાંગી ગઈ હતી ને, એ જાણી રાખી છે તે હવે સુકાઈ ગયા ને પાંદડા એવા ખખડે ખાવ, આપણે એમ થાય કે સુસવાટા કહેવાના થાય. અને આજે ઓલું ગુમડામાં છે ને કોઈને ગુમડું થયું હોય ને તો એમાં જા કાંઈમાં હવે બધા કાઢી નાખવા, ખાલી એક બે છોટા રહેવા દે, એકમાંથી જો એટલા થયા બધા કાઢી નાખવા, બે ત્રણ જ રહેવા દેવાના. પછી ને અગોચર થાય બહુ જ, કાંઈ આમ તો કંઈ જોતા ના હોય. હવે છે ને વહેલા વાવવા છે આમાં, કે વાવી દીધા હોય. મમ્મી અહીં શું ઉગ્યું? જો અહીંયા ત્રણ ઉગ્યા ને, એ પછી ઓલા ઉગ્યા, હું કહેવાના બી છે મને નથી ખબર. મને મમ્મીને પૂછવું જોઈએ કહેવાય ના બી છે કે ખડ છે તો મને નથી ખબર. અને આપણે એક ફૂલ ઝાડ હતું ને બરી ગયું લાગે, નહીં ઓલું પર્પલ કલરનું, પર્પલ કલરનું ફૂલ ઝાડ એ હતું, એ ક્યાં અહીંયા સુકાઈ ગયું, પાણી વહી ગયું. પાછું આપણે જામનગર જશું ને પાછું વાવી દઉં, આપણે લઈ આવી. અડબાવ છે તો ઉપાડવા જશે, નકર આપણે એમ વાઈટી રહે. જો એ અડબાવ ઉપાડવા જશે તો ઉપાડ ના હોય, ખાડુડા છે ને એ બે, અને બે આ બધા જોતા અડબાવ થઈ પડ્યા. એક વાન વાન મને એમ કે ઉઈ ગયા, લાકડા છે ને વેલા ચડી જાય ને તો હારા થાય. આમાં કારેલી ને વેલો તો વરસ નો છે ને અમારે થતો, પણ અવાર પાણી નતું ને હજી નથી થયો, હવે થાય ને તો ખબર નથી. બાકી જા મસ્ત કોરાવા માંડ્યા છે ઝાડવા, થોર અને આ ઓલી કેવી સીતાફળી ઉતારજો. હું તો આંગણી રખડતી હતી, ગુવાર વાવ્યો જો ને, હું તો આગણી યાર રખડતી હતી, મારા પગનું પડી ગયો હતી, ગુવાર નીકળી નહીં હતી. જ્યાં અહીંયા છે ને વાયવા છે તરબૂચ ને જે ઓલા ખાડા ખાડા જેવા દેખાય એમાં, બાકી આંબા તો છે ને હાવ ઓલા થઈ ગયા, સુકાઈ ગયા. અને આપણે લાકડા જ્યાં રોગે જોઈને તો મજા આવે, એવા અસલના ગોઠવા ને તો આમ રૂપા ના લાગે એમ. અને બાકી જો વાં ઢેકલો પડે જો એ કેવો લાગે, અને આ ગોઠવેલા છે એ કેવા લાગે, ફેર પડે ભાઈ મહેનત કરીને તો. અને એક આ ડાટકી સુકાઈ ગયા આની, આજે હું છે ને આમ જોવા આવી કીધું ઝાડવા જવાની કરે ને આવીને જોઈએ નથી. અને બહુ મસ્ત મજાની આપણી રાણ છે ને, રાયણ એ જો એને છે ને નવો કોર મૂક્યો જારી, એટલે એ છે ને હવે રાયણું, હવે રાયણું આવી બે વરફમાં. અને ચેતુડા, ચેતુડા એ મોટા થઈ જાય ને તો પંખીડા ખાય ને તો ધરમ થાય. એક ચેતુડા અને એક ઉમરા, બે હોય ને પંખીડા ખાય ને તો ધરમ થાય. જો છે ને આમ મસ્ત ઝાડવા થઈ ગયા. હવે એક આવે ને એ એક રાવણો, એક આ રાવણો ને ઓલો રાવણો, એનું શું થાય ને, આ જામ ફર્યું છે એનું શું થાય હવે એટલું જોવાનું છે. બાકી બધા અસલ કોરાઈ ગયા પાછા.